साथी मित्रों, गुजरात आरटीए एकता मंचना कन्वीनर तरीके पंकजभाई हूँ आपनी समक्ष रजूआत करूँ छू के गुजरात की अंदर गुजरात आरटीए एकता मंच में गुजरातना तमाम जिल्ला में थी आरटीए कर्मशीलो कि जो वारंवार आरटीए कर सरकार ने उजागर करावे छे, सामान्य नागरिकों ना काम नहीं थता एने लईने माहिती मांगे छे, अंते ए माहिती माटे माहिती आयोग सुधी बधाने जवू पड़े छे। माहिती आयोगनी अंदर छेल्ला केटलाय टाइम थी आरटीआई एकता मंचमां आरटीआई एकता मंच मार्फते लिखितमां रजूआतो करी हती, परंतु तेम छतां गुजरात माहिती आयोग द्वारा कोईपण प्रकारनी अमारी रजूआते ध्याने लीधा वगर अने अमारी रजूआत चोक्कस रीते अमे रजूआत कर्या पछी पण एमना द्वारा अमने कोई प्रत्युत्तर मळतो नथी। त्यारबाद एक वार माहिती कमिश्नर अमरतभाई पटेले मळ्या हता, अमारो आखो प्रतिनिधिमंडळ 15-1 जणनुं, त्यारे दरेक मुद्दे अमारी चर्चा थई हती लगभग 1.5-2 कलाक सुधी। ते पछी भी अमारा जे प्रश्न छे ए प्रश्ननो कोई निराकरण न आवता नामदार हाईकोर्टमां सीनियर एडवोकेट आनंदभाई याज्ञिक मार्फते एक रिट पिटिशन दाखल करी हती, PIL 80/2023। ए रिट पिटिशननी अंदर अमारी 3-4 मांगणी हती, एमां एक पहेली हती કે કોર્ટમાં મોબાઈલ લઈ જવામાં આવે, નંબર 2 કે કોર્ટ જે કહે છે માહિતી આયોગને એ કોર્ટ ન કહી શકાય કારણ કે જ્યુડિશિયલી નથી, એ રીતે એક વાત હતી। બીજી વાત એ હતી કે આયોગની અંદર જે જુદા જુદા ફોર્મ હતા એની માથાકૂટ હતી, દાવા 2-3 મુદ્દે અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી હતી। એ રીટ પિટિશન કર્યા પછી નામદાર હાઈકોર્ટ દ્વારા એવી અમને સૂચના આપવામાં આવી હતી અને એવું ડાયરેક્શન આપવામાં આવ્યું હતું કે તમારી જે રજૂઆત છે તમે ચોક્કસ મુદ્દા સાથે આયોગને આપો અને આયોગ એ મુદ્દાને આયોગ તમને રજૂઆત આપ્યા પછી પિટિશનરમાંથી કોઈ પણ 2 વ્યક્તિએ આયોગ બોલાવશે, તમને તમારી રૂબરૂ રજૂઆત સાંભળશે, ત્યારબાદ આયોગે ચોક્કસ કઈ રજૂઆત નથી માનવી તો કયા કારણોથી નથી માનવી તેની સાથેના કારણો સાથે તમને જવાબ પાઠવશે। ત્યારબાદ અમે નામદાર ગુજરાત માહિતી આયોગને રૂબરૂ મળ્યા, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અમરતભાઈ પટેલ અને ઇન્ફોર્મેશન કમિશનર અધવરી સાહેબ બંને હાજર હતા। ત્યારે આરટીઆઈ એકતા મંચમાંથી હું કન્વીનર પંકજભાઈ અને મારી સાથે અમારા એડવોકેટ આનંદભાઈ યાજ્ઞિક અમે લોકો તેમને રૂબરૂ મળ્યા અને અમારી દરેક મુદ્દે રજૂઆત પોઈન્ટ ટુ પોઈન્ટ કરી હતી। ત્યારબાદ એ રજૂઆત ધ્યાને લીધા બાદ માહિતી આયોગે એમની વાત અમારી સમક્ષ મૂકી હતી, અમે એકબીજાની વાતને સમજ્યા હતા। ત્યારબાદ આયોગ જે આજે એક પત્ર મને મોકલી આપ્યું છે, એ પત્રની અંદર એવું કીધું છે એમણે કે આરટીઆઈ એકતા મંચની 3 રજૂઆતો અમારી એમણે ગ્રાહ્ય રાખી છે। 1 કોર્ટમાં મોબાઈલ લઈ જવાનો, નંબર 2 કે જે ફોર્મ છે ફોર્મની અંદર એક લિમિટેડ તમારે દાદ માગવાની હતી, હવે તમે વધારાની પણ દાદ માગી શકશો એ છે। ત્રીજું કે માહિતી કમિશનર જે કંઈ હુકમો કરે છે એ હુકમનું પાલન ચોક્કસપણે થાય એના માટે એમને કીધું કે અમે અમારા વિભાગમાંથી વારંવાર પત્રવ્યવહાર કરીએ અને આ હુકમો પાલન કરવા માટે પ્રયત્નો કરીએ છીએ, એટલે એ બાબતની બી રજૂઆત થઈ। એટલે આવી રીતે એકાદ 2 ઘણા મુદ્દા પર કેટલાય ટાઈમથી અમારે આયોગ સાથે વારંવાર રજૂઆત કરવાની હતી, તે રજૂઆત મુજબ આયોગે ગુજરાતના નાગરિકો માટે આયોગને કોર્ટરૂમમાં યાને કે સુનાવણી રૂમમાંની અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન આપી છે, તેમજ ફોર્મમાં સુધારા વધારા કર્યા છે કે જે તમારે વધારે રજૂઆત કરવી એ કરવી છે। એટલે આમ જોઈએ તો ગુજરાતની સામાન્ય નાગરિક અને જે આરટીઆઈ કર્મશીલો છે તેના માટે એક અગત્યના સમાચાર છે, એ અગત્યનું છે કે આ મોબાઈલ રૂમમાં લઈ જશો તો તમને ઘણો ફાયદો થશે, કારણ કે પેપરલેસ બી બનશે, કારણ કે આયોગ ઘણી બધી વિગતો બધી મોબાઈલમાં જ મૂકે છે, એટલે એનાથી બી આ ફાયદો થશે। તેથી આજે જે આ આયોગ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે એ આયોગનો પણ અમે આભાર માનીએ છીએ અને આનંદભાઈ યાજ્ઞિક જે અમારા એડવોકેટ હતા તેમનો પણ અમે આભાર માનીએ છીએ। આરટીઆઈ એકતા મંચ વતી હું તમામ મારા સાથી મિત્રો કે જે લોકોએ મને આ કેસમાં મદદ કરી છે તમામ લોકોનો હું આભાર માનું છું। જય હિન્દ।
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સર્વે હિન્દુ ભાઈઓ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. ભાનાડા જૂથ ગ્રામ પંચાયત હુરબાઈ જાફર નોરી સરપંચ શ્રી તથા સમસ્ત ગ્રામજનો ભાનાડા તાલુકો અબડાસા.